अमरेली में जन आंदोलन द्वारा संविधान बचाओ अंतर्गत 13 पॉइंट रोस्टर ना बदले 200 पॉइंट रोस्टर लागू करो तेमज तेल टू मंडी नी धरपकड़ ना विरोध में धरना बाद आवेदन पत्र आपीने जिला ना एससी एसटी तथा ओबीसी ना माइनोरिटी समाज ना लोको द्वारा अमरेली खाते डॉक्टर बाबा साहेब आंबेडकर नी प्रतिमाए उपस्थित रह्या हता। अमरेली में जन आंदोलन द्वारा संविधान बचाओ 13 पॉइंट रोस्टर ना बदले 200 पॉइंट रोस्टर लागू करो तेमज तेल टू मंडी नी धरपकड़ ना विरोध में धरना बाद आवेदन તારીખ 18/2019 ને સોમવારના રોજ અમરેલી જિલ્લાના એસસી એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો દ્વારા અમરેલી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું, જેમાં વર્તમાને આપણો ભારત દેશ ખૂબ જ નાજુક પરિસ્થિતિના મોડ પરથી પસાર થઈ રહ્યો છે, જેમાં સરકાર, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, પ્રશાસન તંત્ર અને મીડિયામાં બેઠેલા મનુવાદીઓએ ખુદે આ લોકશાહીની સંસ્થાઓને લોકશાહી માટે ભયાનક જોખમી બનાવી દીધી છે। સૌ જાણે છે કે વાદી વ્યવસ્થા અને એના દ્વારા ચાલતી સરકાર બિનસાંપ્રદાયિક એવા ભારતીય બંધારણને ખતમ કરવાની નીતનેવા ષડયંત્રો કરી રહી છે। આવા કપરા સમયમાં આપણે વિશેષ માનવીય અધિકારો અપાવનાર ભારતીય બંધારણ અને એના માધ્યમથી ડોક્ટર બાબા સાહેબને બચાવવા તેમજ તેમણે આપેલા અમૂલ્ય બંધારણને બચાવવા એ દેશના દરેક નાગરિકની નૈતિક ફરજ જવાબદારી છે, જેથી બંધારણ બચાવો હેતુથી તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથ સમાજના બંધારણીય અધિકાર કાર્યો અને અનામત નીતિના અવગણના કરી કેટલાક જાતિવાદી લોકો દ્વારા 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના બદલે 13 પોઈન્ટ રોસ્ટરની ગેરબંધારણીય પ્રણાલી લાગુ કરી વંચિત સમાજના લોકોને હડહડતો અન્યાય કર્યો છે। યુનિવર્સિટીમાં પ્રોફેસર ભરતી પ્રક્રિયામાં 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલી લાગુ થવાથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથ સમાજના એક પણ ઉમેદવાર ભવિષ્યમાં ક્યારેય પણ પ્રોફેસર નહીં બની શકે। અત્યારે દેશની 43 કેન્દ્રીય યુનિવર્સિટીમાં બક્ષીપંથ સમાજના એક પણ પ્રોફેસર નથી, આવી ખરાબ પરિસ્થિતિ છે। માટે આ મુદ્દે અમારી માંગણી છે કે કેન્દ્ર સરકાર 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીને લાગુ કરવા માટે તાત્કાલિક અધ્યાદેશ લાવી તેમજ દેશહિતમાં બંધારણીય સુધારો કરી દેશના 100 કરોડ લોકોને ન્યાય આપે, તેમજ બાબા સાહેબ આંબેડકરના દોહિત્ર જમાઈ આનંદ તેલતુંબડે કે જેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દીકરા યશવંતરાયના 4 સંતાનો પ્રકાશ, ભીમ, આનંદ અને દીકરી રમા આનંદ તેલતુંબડે રમા સાથે પરણ્યા, આ આનંદ તેલતુંબડે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દોહિત્ર જમાઈ છે। તેલતુંબડેની આ સૌથી મોટી ઓળખાણ છે, તેમજ આનંદ તેલતુંબડે આ દેશના ટોચના શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચ બહુજન સમાજના બૌદ્ધિકોમાંના એક છે। મહારાષ્ટ્ર પુણેની પોલીસે તેઓને માઓવાદી સંગઠનમાં જોડાઈને ભીમા કોરેગાંવમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ તેમજ માઇનોરિટી સમાજને ઉશ્કેરણી કર્યાના આક્ષેપો બદલ સર્વોચ્ચ અદાલતના આદેશની પણ અવગણના કરીને આનંદ તેલતુંબડેની ખોટી રીતે ધરપકડ કરીને માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરાસત પર જ નહીં પરંતુ આ દેશના એસસી એસટી અને ઓબીસી સમાજના બુદ્ધિજન પર કુઠારાઘાત કર્યો છે તેવા આક્ષેપ સાથે આજરોજ કલેક્ટર કચેરીએ જઈ થ્રુ રાષ્ટ્રપતિ શ્રી અને વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જે કાર્યક્રમના આયોજક સમાજ અગ્રણી ધીરુભાઈ ખીટોલિયા, નવસર્જન ટ્રસ્ટના કાંતિલાલ પરમાર, નારાયણભાઈ મકવાણા, રતિભાઈ ઝાલા, દિલીપભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાફવાડા સાથે અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી.